બાકીના મોબાઇલમાં 1 રૂપિયામાં સોનું ખરીદવાની ઓફર આવી તો તેને વિશ્વાસ જ ન થયો। આંગે તેણે ઇન્ટરનેટ પર સર્ચ કર્યું તો દંગ રહી ગઈ। માત્ર 1 રૂપિયામાં ખરીદો સોનું, સાંભળ્યું તો તમે પણ હશે, સોનાનો આ છે નવો અવતાર, જેને કહેવાય છે ડિજિટલ ગોલ્ડ। સોનામાં રોકાણ કરવાનો આ ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે। પેટીએમ, ગૂગલ પે અને ફોન પે જેવા ફિનટેક પ્લેટફોર્મથી લઈને તનિષ્ક અને કલ્યાણ જ્વેલર્સ સુધી બધા તમને વેચી રહ્યા છે ડિજિટલ ગોલ્ડ। જ્વેલરી પ્લેટફોર્મ દ્વારા તે તમને મિનિમમ 100 રૂપિયામાં મળી રહ્યું છે, તો બીજી બાજુ ફિનટેક પ્લેટફોર્મ પર તમને તે 1 રૂપિયામાં મળી રહ્યું છે। એપ અને જ્વેલરી બ્રાન્ડ સોનાની 3 ટ્રેડિંગ કંપનીઓ MMTC પેમ્પ, સેફ ગોલ્ડ અને ઓગમોન્ટના ટાઈઅપમાં સોનું વેચે છે। તો શું હોય છે ડિજિટલ ગોલ્ડ? અને જો આપણે સરળ શબ્દોમાં કહીએ તો ડિજિટલ ગોલ્ડ ઓનલાઈન ચેનલ દ્વારા ફિઝિકલ સોનું ખરીદવાની એક પ્રક્રિયા છે। 24 કેરેટ સોનું તમારા નામે તિજોરીમાં મૂકી દેવામાં આવે છે। તમે સોનાને જોઈ નથી શકતા, તે માત્ર ઓનલાઈન માધ્યમથી જ એક્સેસ કરી શકાય છે। તમારું ખરીદેલું સોનું એવા પ્લેટફોર્મ્સ મેનેજ કરે છે જ્યાંથી તમે તેને ખરીદ્યું છે, તેની કિંમત આંતરરાષ્ટ્રીય કિંમત સાથે લિંક્ડ હોય છે। ખરીદતી વખતે તમે તેને લાઈવ જોઈ શકો છો, અને ખાસ વાત એ છે કે ખરીદવાની સાથે સાથે તેને આ પ્લેટફોર્મથી વેચી, રિડીમ કરી અને કોઈને ટ્રાન્સફર પણ કરી શકાય છે। ડિજિટલ ગોલ્ડ ખરીદવાની પ્રક્રિયા, તમે એપ્લિકેશન કે વેબસાઇટ પરથી ડિજિટલ ગોલ્ડ ખરીદવા માંગો છો તો તે તમારા બેંક એકાઉન્ટ કે પેમેન્ટ વોલેટ સાથે જોડાયેલું રહેવું જોઈએ। તેને તમે ઓનલાઈન ખરીદો પણ છો અને વેચો પણ છો। પેમેન્ટ એપ પર તમને 2 કોલમ નજરે પડશે, એકમાં નાખો કિંમત અને બીજામાં તમને જોવા મળશે કે કેટલું સોનું તમારા નામે તિજોરીમાં જમા હશે। જો તમે ઈચ્છો તો આ ડિજિટલ ગોલ્ડની ફિઝિકલ ડિલિવરી પણ લઈ શકો છો, પરંતુ ફિઝિકલ ડિલિવરી માટે અલગ અલગ કંપનીઓ એક મિનિમમ એમાઉન્ટની ખરીદીને ડિલિવરી કરશે। કંપનીઓ પોતાની તિજોરીમાં આને 3-5 વર્ષના સમયગાળા સુધી જ રાખે છે। સમય મર્યાદા સમાપ્ત થતા તમારે તેને વેચવું પડશે કે પછી ફિઝિકલ ડિલિવરી લેવી પડશે। સવાલ એવો થાય છે કે છેવટે લોકો ડિજિટલ ગોલ્ડ તરફ કેમ આટલા આકર્ષાઈ રહ્યા છે? રિપોર્ટ જણાવે છે કે દેશમાં 10 કરોડ લોકો ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરી રહ્યા છે, પરંતુ કેટલું સોનું ડિજિટલ સ્વરૂપમાં ખરીદાયું છે તેનો કોઈ ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી। ડિજિટલ ગોલ્ડની USP છે ઓછી કિંમતે ખરીદવાનો વિકલ્પ। જે વસ્તુ હજારોમાં મળી રહી છે તે તમને 1 રૂપિયામાં મળી જાય તો તમે પણ કદાચ તેને ખરીદી લો કે તેની તરફ ખેંચાઈને ચાલ્યા જાઓ। પછી ભલે સોનાનો ભાવ હજારોમાં કેમ ન હોય, પરંતુ તમે જેટલાનું સોનું ખરીદવા માંગો તેટલું તમે ખરીદી શકો છો। જેટલું પેમેન્ટ એટલું સોનું, 1 રૂપિયામાં ચપટી જેટલા સોનાની શરૂઆત કરી શકો છો અને દર મહિને જેટલા પૈસા બચાવી શકો એટલું રોકાણ કરી શકો છો। બીજી ખાસ વાત એ છે કે આ સોનાને સાચવવાની કોઈ માથાકૂટ ખરીદનારને નથી રહેતી, પરંતુ તમે જે પ્લેટફોર્મ પર સોનું રાખશો તે આ સોનાને પોતાની તિજોરીમાં સુરક્ષિત રાખશે। પરંતુ ડિજિટલ ગોલ્ડની આ તથાકથિત તિજોરી પર કેટલો વિશ્વાસ કરવો જોઈએ? મને નાની સલાહ, 1 રૂપિયામાં સોનાનું સપનું સારું તો લાગે છે, પરંતુ આ ફક્ત એક માર્કેટિંગ ગિમિક છે। કંપનીઓને તો તમારા પૈસા ખેંચવા માટે એક પ્રોડક્ટનું બહાનું મળી ગયું, ન કોઈ રિટર્ન, ન કોઈ વ્યાજ। ફક્ત 1 રૂપિયામાં તમે કેટલું સોનું ખરીદી શકવાના હતા? સાવરિન ગોલ્ડ બોન્ડ કે ગોલ્ડના મ્યુચ્યુઅલ ફંડ અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ETF જેવા વિકલ્પની સામે આની ચમક ફિક્કી છે। ડિજિટલ ગોલ્ડને રોકાણ નહીં, ફક્ત સોનાને ખરીદવાનું જ માધ્યમ સમજો। ઘેર બેઠા ખરીદવાની સુવિધા તો છે, પરંતુ રેગ્યુલેશન વિનાનું સોનું ખરીદવામાં જોખમ પણ રહેલું છે। જતા જતા જાગતે રહોના અમારા નેક્સ્ટ વિડીયોમાં જુઓ કેમ દરેક ચમકતી ચીજ સોનું નથી હોતી અને ડિજિટલ ગોલ્ડથી તમારે કેમ રાખવાનું છે અંતર।